હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે 926માં પ્રશ્ન સુધી પહોંચી ચૂક્યા છીએ. આની પહેલાંના અઢળક વિડીયો તમારી સામે આવી ચૂક્યા છે. એ વિડીયો તમને કેવા લાગ્યા કમેન્ટ સેક્શનમાં કહી શકો છો. અને હા, જે મિત્રો નવા છે એમને કહી દઉં કે પહેલાં એ વિડીયો જોઈ આવજો, પછી આ વિડીયો જોવાની શરૂઆત કરી દેજો ભાઈ. ચાલો જોઈએ 926માં પ્રશ્નથી. કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે? તો મહાદેવભાઈ દેસાઈ એ મહાભિનિષ્ક્રમણ કોને કહે છે? તો દાંડી કૂચને કહે છે. શું કામ? એનું રીઝન છે વાલા મિત્રો, એનું રીઝન એવું છે કે દાંડી કૂચ કરવા માટે ગાંધીજીએ સાબરમતી આશ્રમ છોડ્યો, બરાબર. ત્યારે ગાંધીજીએ એક શપથ લીધી હતી કે ભાઈ, અંગ્રેજ સરકારની જે નીતિઓ છે એનો હું વિરોધ કરતો રહીશ, અને જ્યાં સુધી અંગ્રેજોને આ ભારત દેશમાંથી હાંકી ના કાઢું ત્યાં સુધી હું આશ્રમમાં પાછો પગ નહીં મૂકું. એટલા માટે મહાભિનિષ્ક્રમણ આવું નામ મહાદેવભાઈ દેસાઈએ કોને આપી દીધું? તો ભાઈ, દાંડી કૂચને આવું નામ એમણે આપી દીધું. ડોમિનિયન સ્ટેટસ એટલે શું? ડોમિનિયન સ્ટેટસ એટલે બીજું કાંઈ નહીં ભાઈ, સંસ્થાકીય સ્વરાજ. કેવું ભાઈ? સંસ્થાકીય સ્વરાજ એટલે ડોમિનિયન સ્ટેટસ. ડોમિનિયન સ્ટેટસ એટલે શું? તો સંસ્થાકીય સ્વરાજ ભાઈ. મોન્ટેફોર્ડના સુધારામાં સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષે કમિશન નિમવું જોઈએ એવી જોગવાઈ હતી ભાઈ? મોન્ટીગો સ્ટેફર્ડ, બરાબર, મોન્ટફર્ડ આવું નામ લખેલું છે અહીંયા. તો ભાઈ, આ એક હકીકતે ગવર્નર હતા અને એક અધિકારી પણ હતા. તો એમના સુધારામાં ભાઈ, સુધારાની જરૂરિયાત માટે દર 10 વર્ષે એક કમિશન નિમવું જોઈએ આવું નક્કી થયું હતું. અને એના જ નિયમ અંતર્ગત ભારતમાં સુધારાઓ વધારાઓ જોવા માટે કમિશન આવ્યું હતું, જેમાં 7 સભ્યો હતા. તમે જાણો છો હું કોની વાત કરી રહ્યો છું. યસ, યુ આર રાઇટ ફ્રેન્ડ્સ, આપણે વાત કરી રહ્યા છીએ સાયમન કમિશનની, જેમાં 7 લોકો હતા. એ સાથે 7 ઇંગ્લિશ પર્સન હતા, મતલબ કે અંગ્રેજો હતા, એમાં કોઈ પણ ભારતીય હતું નહીં, એટલે એનો વિરોધ થતો અને સાયમન ગો બેકના નારાઓ પણ લાગતા જ હતા ને ભાઈ. ઓકે વાલા મિત્રો, આગળ વધીએ ભાઈ. તો સાયમન કમિશનના વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું? તો ભાઈ, લાઠીચાર્જથી જેમનું મૃત્યુ થયું એ બીજું કોઈ નહીં, લાલા લજપતરાયજી હતા ભાઈ. કોણ હતા? લાલા લજપતરાય હતા, એ યાદ રાખજો ભાઈ. નેતાજીનું હુલામણું નામ કોણે મળ્યું હતું? તો સુભાષચંદ્ર બોઝજીને નેતાજી દ્વારા પણ બોલાવવામાં આવતા ભાઈ. સુભાષચંદ્ર બોઝનું હુલામણું નામ પૂછાય તો નેતાજી. શું નામ રાખ્યું ભાઈ? એમનું ઉપનામ કહી શકાય નેતાજી ભાઈ, યાદ રાખજો. હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? ભાઈ, ભારતના અખંડ ભારત નામ તો એમ કહી શકાય, અખંડ ભારતના જ્યારે ભાગલા કરવામાં આવ્યા, 2 ભાગ પડ્યા, ત્યારે અંગ્રેજ ગવર્નર જનરલ માઉન્ટ બેટન હતા. આવું કહેવાય, માઉન્ટ બેટન એ વધારે પસંદ કરીશ ભાઈ, એ શબ્દ યોગ્ય લાગે છે. ત્યારબાદ ભારતમાં સ્વાતંત્ર્ય દિનની સૌ પ્રથમ ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો ભારતીય લોકોએ 30 જાન્યુઆરી 1930ના રોજ ભાઈ, 30 જાન્યુઆરી 1930ના રોજ સ્વાતંત્ર્ય દિનની સૌ પ્રથમ ભાઈ ઉજવણી પણ કરી નાખી હતી. કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં હું પાછો નહીં ફરું, પાછો પગ નહીં મૂકું. આ ગાંધીજીએ લીધી હતી પ્રતિજ્ઞા ભાઈ. એ વાલી પ્રતિજ્ઞા કિસ ઇન્સાનને લી થી? એસા ક્વેશ્ચન ભી આપકો આ સકતા હે. તો ભાઈ, કાગડા કૂતરાની મોતે મરીશ, પરંતુ સ્વરાજ લીધા વગર હું આશ્રમમાં પાછો પગ નહીં મૂકું. આવી પ્રતિજ્ઞા લેનાર બીજું કોઈ નહીં, ગાંધીજી હતા. દાંડી યાત્રા દરમિયાન એમણે આવી એક ભીષ્મ પ્રતિજ્ઞા કહી શકાય લીધી હતી, અને માન્યું પણ હતા, પાળ્યું પણ હતું. આગળ વધીએ. હું બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતમાં પાયામાં
લૂણો લગાડું છું. આ વિધાન ગાંધીજીએ ક્યાં સ્થળે ઉચ્ચાર્યું હતું? તો દાંડીના દરિયા કિનારે. ભાઈ, હું બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું લગાડું છું? લૂણો લગાડું છું. આવું કોણ બોલ્યા હતા? ભાઈ, ગાંધીજી બોલ્યા હતા. ક્યારે? તો કીધું ને ભાઈ, 6 એપ્રિલે સવારે ગાંધીજીએ નમક હાથમાં લઈને ભાઈ અંગ્રેજો સામે લડત ફૂંકી દીધી. એ સમયે ભાઈ ગાંધીજીના મુખેથી ઉચ્ચારણ થયેલા આ શબ્દો છે. ભાઈ, ગાંધીજીએ મીઠાનનો અન્યાયી કાયદાનો ભંગ ક્યારે કર્યો? તો 6 એપ્રિલ 1913. બરાબર, ગાંધીજીએ મીઠાનો અન્યાયી કાયદાનો ભંગ 6 એપ્રિલ 1930ના રોજ કરી નાખ્યો હતો. ભાઈ, 6 એપ્રિલ 1930ના રોજ ભાઈ ગાંધીજીએ મીઠાના અન્યાયી કાયદાનો શું કર્યો? ભાઈ, ભંગ કરેલો છે. ભાઈ, પ્રથમ ગોળમેજી પરિષદ ક્યારે ભરાઈ હતી? હવે મિત્રો, થોડી ગોળમેજી પરિષદની ચર્ચા વિચારણાઓ કરી લઈએ. પ્રથમ ગોળમેજી પરિષદ ક્યારે ભરાઈ હતી? તો 12 નવેમ્બર 1930ના રોજ. ભાઈ, 12 નવેમ્બર 1930ના રોજ ભાઈ પ્રથમ ગોળમેજી પરિષદ ભરાઈ હતી. બીજી ગોળમેજી પરિષદ ક્યારે ભરાઈ હતી? તો 7 સપ્ટેમ્બર 1931ના રોજ ભાઈ બીજી ગોળમેજી પરિષદ ભરાઈ હતી. ભાઈ, ત્રીજી જોઈ લઈએ. ત્રીજી ગોળમેજી પરિષદ ક્યારે ભરાઈ હતી? ભાઈ, તો 17 નવેમ્બર 1932. આ ત્રણે ત્રણ ગોળમેજી પરિષદમાં એકમાત્ર ભારતીય જે હાજર રહ્યા હતા, ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી. આ ત્રણે ત્રણ ગોળમેજી પરિષદમાં ભાઈ હાજરી આપી હતી. ગાંધી અને ઇરવિન વચ્ચે જે કરાર થયા એ ક્યારે થયા હતા? તો 5 માર્ચ 1931. બરાબર, 5 માર્ચ 1931ના રોજ ભાઈ ગાંધી ઇરવિન કરાર કરવામાં આવ્યા હતા. ગાંધી ઇરવિન કરારને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે? ઉસકા દૂસરા નામ પૂછા ગયા હે યહાં પે. ગાંધી ઇરવિન કરારને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે? તો દિલ્હી કરાર. કેવો કરાર ભાઈ? દિલ્હી કરાર. આવું પણ એક એનું બીજું નામ રાખવામાં આવ્યું છે. ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો? તો બીજી ગોળમેજી પરિષદમાં કોણે ભાગ લીધો હતો? ભાઈ, ગાંધીજીએ ભાગ લીધો હતો. અને એ વખતે ઝવેરચંદ મેઘાણીએ લખેલી ભાઈ પંક્તિઓ તમને યાદ હશે. ભાઈ, બરાબર, છેલ્લો કટોરો આ ઝેરનો પી જજો બાપુ, અંજલિ દર સમુદ્ર પિનારા અંજલિ નવ ઢોળજો બાપુ. બરાબર, આમ તો આપણે સાહિત્યમાં એટલું બધું લેવા દેવા તો નહીં, પણ કોશિશ કરી. ભાઈ, આ કોના દ્વારા કહેવામાં આવેલી વાત હતી? ભાઈ, તો ઝવેરચંદ કાલિદાસ મેઘાણીજી દ્વારા કહેવામાં આવેલી વાત હતી. અને હા મિત્રો, સાહિત્યની રસપ્રદ વાતો માટે એક સ્પેશિયલ યુટ્યુબ ચેનલ આવી ગઈ છે, જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. સાહિત્ય વિશેની વાતો ત્યાં તમે અવશ્ય જાણશો. ભાઈ, ત્રણેય ગોળમેજી પરિષદમાં હાજર રહેનાર વ્યક્તિનું નામ જણાવો. તો આગળ જ ચર્ચા વિચારણા કરી લીધી. ભાઈ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ ત્રણે ત્રણ ગોળમેજી પરિષદમાં શું રહ્યા હતા? હાજર રહ્યા હતા. બરાબર, ત્રણે ત્રણ ગોળમેજી પરિષદમાં હાજર રહેનાર વ્યક્તિ હતા તેઓ. મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિએ હિન્દ છોડો ને લગતો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કર્યો? તો 9 ઓગસ્ટ 1942ની મધ્યરાત્રિએ. ભાઈ, બરાબર, મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિએ ભાઈ હિન્દ છોડો, ભાઈ અવગમ્ય રીતે ભાગો. બરાબર, તો આવું કોણે કીધું હતું? ભાઈ, કોંગ્રેસની મહાસમિતિએ ઠરાવ પસાર કરી દીધો હતો 9 ઓગસ્ટ 1942ના રોજ. કરેગે યા મરેગે આઝાદી કો લેકર રહેગે. ગાંધીજી આ સૂત્ર ક્યારે ઉચ્ચાર્યું હતું? હિન્દ છોડો ચળવળ વખતે. ભાઈ, બરાબર, હિન્દ છોડોની ચળવળ દરમિયાન અમદાવાદમાં કેટલા સમય સુધી બજારો બંધ રહ્યા હતા? તો 3.5 માસ સુધી. ભાઈ, 3.5 માસ સુધી ભાઈ બજારોને શું કરી દેવામાં આવી હતી? ભાઈ, ક્લોઝ. બરાબર, બંધ કરી દેવામાં આવી હતી.
સરહદના ગાંધી કોણ કહેવાય છે? તો અબ્દુલ ગફાર ખાન, ખાન અબ્દુલ ગફાર ખાન. એ ભાઈ આવું પણ કહે ને તો પણ એ જ માણસ છે ભાઈ, સરહદના ગાંધી. હરિપુરા, સુરતમાં મળેલું હરિપુરા કોંગ્રેસનું અધિવેશનના પ્રમુખ તરીકે કોની વરણી થઈ હતી? તો સુભાષચંદ્ર બોઝની વરણી થઈ હતી. હરિપુરા અધિવેશનના તેઓ અધ્યક્ષ બનાતા પ્રમુખ બન્યા હતા. સુભાષચંદ્ર બોઝે કયો રાજકીય પક્ષ આપ્યો હતો? તો ફોરવર્ડ બ્લોક ભાઈ, ફોરવર્ડ બ્લોક નામનો એક રાજકીય પક્ષ કોણે આપ્યો હતો? સુભાષચંદ્ર બોઝ દ્વારા આપવામાં આવ્યો હતો. હિન્દમાં બ્રિટિશ સરકારના છેલ્લા વાઇસરોય કોણ હતા? તો માઉન્ટ બેટન અથવા માઉન્ટન બેટન, આવું કે તમે જેને કહો છો એ માઉન્ટ બેટન, હિન્દમાં બ્રિટિશ સરકારના છેલ્લા વાઇસરોય રહી શક્યા હતા. લાસ્ટ ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન, હિન્દના બે ભાગલા કરવાની યોજના કોણે રજૂ કરી હતી? પાકિસ્તાન, પાકિસ્તાન અને ભારત આ બે ભાગલા કરવાની યોજના રજૂ કરનાર વાઇસરોય માઉન્ટ બેટન હતા. કોણ હતા ભાઈ? વાઇસરોય માઉન્ટન બેટન તમે જે કહો છો એ હતા. ઓકે મિત્રો, વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ કરવાનું ન ચૂકતા ભાઈ.